કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી 200 કરોડથી વધુની રોકડ રકમ મળવાના કિસ્સામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહુ પાસેથી 200 કરોડથી વધુ રોકડ રકમ મળતા ભાજપ દ્વારા કોંગ્રેસ અને પાર્ટીએ કરેલા ભ્રષ્ટાચારનો પર્યાય ગણાવી ભરૂચના 5 બત્તી સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ અને બેનર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું। કોંગ્રેસનું બીજું નામ એટલે ભ્રષ્ટાચાર। કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ કે જે 290 કરોડ કે જેને કરવા માટે મશીનો પણ થાકી જાય છે, 50-50 મશીનથી છેલ્લા 2 દિવસથી એના કાળા નાણાંની એને ભ્રષ્ટાચાર કરેલા તે પૈસાની ગણતરી થઈ રહી છે। મિત્રો, કોંગ્રેસના નાનામાં નાના કાર્યકર્તા હોય કે મોટા મોટા કાર્યકર્તા હોય, એ ભ્રષ્ટાચારમાં ના ફસાયો હોય તેવો એક પણ બનાવ આપણે જોયો નથી। એકે એક બનાવમાં કોંગ્રેસના આગેવાનો હોય કે એમના કાર્યકર્તા હોય ભ્રષ્ટાચારમાં ખડબડી રહ્યા છે। ઝારખંડ રાજ્યમાંથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ પાસેથી છેલ્લા 2 દિવસથી 290 કરોડથી પણ વધારેની કેસ મળી આવી છે। આ તપાસ ચાલી છે। આપણું જે એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ છે, ઈડી, એમના કહેવા પ્રમાણે આ નાણું કદાચ 500 કરોડ જે પાર કરશે। કોંગ્રેસની આ પ્રકારની ભ્રષ્ટાચારની નીતિ રીતિ રહેલી છે, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું દેશ તે વચન છે, મોદીની ગેરંટી છે કે આ પ્રકારનું કારું નાણું ગમે ત્યાં હશે તોય આ દેશની આપણી જે સંસ્થાઓ છે શોધી નાખશે અને પ્રધાનમંત્રી એ ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓમાં આ પૈસાનો ઉપયોગ કરશે।